Hello, good morning students. I welcome you all to the session of Indian Economy. We were studying chapter number 2, Role of Government in India. Okay students, today we are going to start up with new policy, that is import-export policy. Right, our policy tamara mate navi che, etla mate apne study karvi padshe. First is import policy pre-reform period. કે ઇમ્પોર્ટ પોલિસી આપણે બનાવી છે. ઇમ્પોર્ટ મીન્સ જ્યારે ભી બહારના દેશમાંથી તમે કાંઈ ભી ઇન્ડિયામાં લઈ આવો છો, રાઈટ, ક્યારે ભી બહારના દેશમાંથી તમારા દેશમાં તમે કોઈ ભી વસ્તુ લઈ આવો છો એને ઇમ્પોર્ટ કહેવામાં આવે છે. તો ઇમ્પોર્ટ પોલિસી બની એની પહેલાંનો પીરિયડ જે હતો એને પ્રી રિફોર્મ પીરિયડ કહે છે. તો ચેન્જીસ ઇમ્પોર્ટ પોલિસીમાં કર્યા એની પહેલાંના રિફોર્મ્સ જે હતા, બરાબર છે, તો પ્રી રિફોર્મ પીરિયડના શું એમાં હતું. ફોલોઈંગ હેવ બીન મેઇન કોમ્પોનન્ટ્સ ઓફ ઇમ્પોર્ટ પોલિસી ઓફ ગવર્મેન્ટ ડ્યુરિંગ પ્રી રિફોર્મ પીરિયડ ઇન ઇન્ડિયા, રાઈટ. ઇમ્પોર્ટ પોલિસીમાં રિફોર્મ્સ થયા, ચેન્જીસ આવ્યા, એની પહેલાંના શું હતું પોલિસી, રાઈટ. તો ફર્સ્ટ ઇઝ ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન. ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન એટલે શું, કે તમે ઇમ્પોર્ટમાં રિસ્ટ્રિક્ટ કરો છો, ના પાડો છો, લિમિટેડ રાખો છો કે આટલા ક્વોન્ટિટીથી વધારે અમારું ઇમ્પોર્ટ થશે નહીં, એને રિસ્ટ્રિક્શન તમે કરો છો, એને ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન્સ કહેવામાં આવે છે. સિન્સ ધ બિગિનિંગ ઓફ સેકન્ડ પ્લાન એપ્રિલ 1956 ટિલ ધ લેટ 70s, ધ ગવર્મેન્ટ હેડ ફોલોડ અ રિસ્ટ્રિક્ટિવ ઇમ્પોર્ટ પોલિસી વિથ હેવી ઇમ્પોર્ટ ડ્યુટીઝ, ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ એન્ડ અધર ફોર્મ્સ ઓફ ઇમ્પોર્ટ કંટ્રોલ્સ. સેકન્ડ પ્લાન બિગિન થયો ત્યારથી લેટ 70s સુધી રિસ્ટ્રિક્ટિવ પોલિસી ગવર્મેન્ટે ફોલો કરી હતી, કે જેમાં બહુ જ હેવી, તમારે કંઈ બહારથી આ ઇમ્પોર્ટ કરવું હોય તો હેવી ડ્યુટીઝ પે કરવી પડતી હતી, રાઈટ. અને ઇવન રિસ્ટ્રિક્શન પણ હતા. તમે એસવાય બીકોમમાં ટર્મ ભણી ગયા હશો ઇકોનોમિક્સમાં, ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ, રાઈટ. ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ એટલે રિસ્ટ્રિક્શન હતા કે આનાથી વધારે ક્વોન્ટિટીમાં નહીં સપ્લાય કરવાનો ઇમ્પોર્ટ. સપોઝ મારે 50 મોબાઈલ મગાવવા છે 100 કન્ટ્રીમાંથી, બરાબર છે, તો ગવર્મેન્ટે રિસ્ટ્રિક્શન રાખ્યું હોય કે ના 30 કરતાં વધારે નહીં મગાવવાના, એને ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન કહેવામાં આવે છે. ધ રિસ્ટ્રિક્ટિવ ઇમ્પોર્ટ પોલિસી હેડ ફોલોઈંગ ઇફેક્ટ. જે રિસ્ટ્રિક્ટિવ પોલિસી હતી એની અમુક ઇફેક્ટ હતી. વિચ વોઝ ધેટ? ફર્સ્ટ, ઇમ્પોર્ટ કંટ્રોલ એન્ડ ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન્સ લેડ ટુ અનડ્યુ ડીલે ઇન ડિસ્પોઝલ ઓફ લાયસન્સ એપ્લિકેશન, રેડ ટેપિઝમ એન્ડ કરપ્શન એટ પ્રેક્ટિકલી ઓલ લેવલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ મશીનરી. ઇમ્પોર્ટ કંટ્રોલ અને ઇમ્પોર્ટમાં રિસ્ટ્રિક્શન આવી ગયા કે આનાથી વધારે ઇમ્પોર્ટ કરવાનું નહીં અને આનાથી વધારે નહીં કરવાનું, રાઈટ, એવા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા. નેક્સ્ટ, ઇટ લેડ ટુ ઇમર્જન્સ ઓફ બ્લેક માર્કેટ ઇન ઇમ્પોર્ટ લાયસન્સ એન્ડ એન્કરેજ્ડ લાર્જ સ્કેલ સ્મગલિંગ ઓફ ગુડ્સ એન્ડ ફોરેન એક્સચેન્જ. બ્લેક માર્કેટ થવા માંડ્યા ઇમ્પોર્ટ લાયસન્સમાં. હવે ઇમ્પોર્ટ કરવા માટે લાયસન્સ તો ગવર્મેન્ટ પાસેથી લેવું પડે, બરાબર, તેમાં બ્લેક માર્કેટિંગ થવા માંડ્યું, કેટલા બધા નકલી લાયસન્સ મળવા માંડ્યા, એ પણ કેટલા બધા ઊંચા ભાવે એ નકલી લાયસન્સથી પરચેસ થવા માંડ્યું, સ્મગલિંગ થવા માંડ્યું, આવા બધા પ્રોબ્લેમ ક્રિએટ થવા માંડ્યા. એઝ ધ ઇન્ડસ્ટ્રી વોઝ અશ્યોર ઓન પ્રોટેક્ટેડ માર્કેટ, ધેર ઇઝ એન અટર લેક ઓફ કોસ્ટ એન્ડ ક્વોલિટી કોન્શિયસનેસ. બરાબર, હવે શું થયું કે ક્વોલિટી અને કોસ્ટ કોન્શિયસનેસ કંઈ હતું નહીં, એટલા માટે આપણે ઇમ્પોર્ટ કરવું પડતું હતું. જો આપણે ઇન્ડિયામાં જ સારી વસ્તુ આપીએ તો દેર ઇઝ અ નો નીડ ટુ ઇમ્પોર્ટ, બટ ત્યારે આપણી પાસે કોસ્ટ અને ક્વોલિટી કોન્શિયસનેસ એટલી બધી હતી નહીં. નેક્સ્ટ ઇઝ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન મીન્સ સબસ્ટિટ્યુટ કરે છે, ઇમ્પોર્ટને સબસ્ટિટ્યુટ કરે છે કે આના બદલે આ ઇમ્પોર્ટ, રાઈટ. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન હેઝ ઓલ્સો બીન ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ ઓફ અવર ઇમ્પોર્ટ પોલિસી, પર્ટિક્યુલરલી સિન્સ ધ પ્લાન 1961-66 till the late 70s. The policy of import substitution aimed at producing within the country those goods and services which were hitherto imported. હવે શું કહે છે કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન બહુ મેઇન છે. કે સબસ્ટિટ્યુશન મીન્સ વોટ? ટી એન્ડ કોફી આર સબસ્ટિટ્યુટ્સ. કોકવાર તમારા ઘરે ટી પૂરી થઈ જાય છે તો યુ કેન ઓલ્સો હેવ કોફી, તો દેટ ઇઝ કોલ્ડ એઝ અ સબસ્ટિટ્યુટ. એકની બદલે બીજા ગુડ્સ તમે લ્યો છો ત્યારે. હવે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ગવર્મેન્ટે કીધું, એવું પોસિબલ થયું, બરાબર, કે આની જગ્યાએ આ ગુડ્સ તમે મગાવી લ્યો, ઓરલ્સ આ ઇમ્પોર્ટ તમે કરો છો ટી, એની જગ્યાએ આપણા કન્ટ્રીમાં કોફી વધારે મળે છે તો તમે કોફીથી કામ ચલાવો, ટી ઇમ્પોર્ટ ન કરો. બિસાઇડ્સ, ઇટ લેડ ટુ ડાયવર્સિફિકેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર
which is so very essential for future economic growth. However, the policy also suffered from certain limitations like apathy towards cost and quality consciousness because of protected markets, adoption of various types of malpractices, corruption, smuggling, and destruction of pattern of income distribution. And it is a sort of diversification of industrial structure. But in our policy, there are limitations. Cost and quality consciousness are limitations. It is a protected market. But માલપ્રેક્ટિસિસ, કરપ્શન, સ્મગલિંગ બધું થવા માંડ્યું. શું કામ એને ગવર્મેન્ટે ના પાડી કે એકની જગ્યાએ બીજી કામ વસ્તુથી કામ ચલાવો, આપણે કાંઈ બહારથી મગાવવાની જરૂર નથી. એટલે લોકોને બહારથી મગાવવું જોઈએ એટલે લોકો શું કરે, ગુડ સ્મગલ કરે, કરપ્શન કરે, એવું બધું કરે. તો આવી બધી પ્રેક્ટિસિસ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનના લીધે વધી ગઈ. નેક્સ્ટ ઇઝ ઇમ્પોર્ટ લિબરલાઇઝેશન. ધ પોલિસી ઓફ ઇમ્પોર્ટ રિસ્ટ્રિક્શન્સ રિઝલ્ટેડ ઇન ડીલે in disposal of licensee applications, absence of competition, loss of revenue, shortage of goods, apathy towards cost and quality consciousness. Likewise, the policy of import substitution entailed production that was inefficient and expensive. Import nu liberalization, right? Su kayu gamme tem karine import ne liberalize karvani vat hati, right? Ke import ne thoduk liberal karo, ગમે તેમ કરીને લાયસન્સ ફટાફટ આપો. કોમ્પિટિશન ત્યારે હતી નહીં, શોર્ટેજ ઓફ ગુડ્સ, કોસ્ટ, ક્વોલિટી એ બધું ધ્યાનમાં રાખી અને લિબરલાઇઝ થોડુંક ઇમ્પોર્ટ કરી. ઇન વ્યૂ ઓફ ધીસ કન્સિક્વન્સીસ અ પોલિસી ઓફ ઇમ્પોર્ટ લિબરલાઇઝેશન વોઝ અડોપ્ટેડ સિન્સ 80s ઓફ 20th સેન્ચુરી એન્ડ વોઝ કેરીડ ફર્ધર ઇન 90s. રાઈટ, ઇમ્પોર્ટ લિબરલાઇઝેશન અડોપ્ટ કર્યું 80s માં અને પછી 90s માં પણ આ કન્ટિન્યુ કર્યું કે ગવર્મેન્ટને એમ થયું થોડુંક આપણે લિબરલાઇઝ કરી નાખીએ ઇમ્પોર્ટ એમ. The policy of liberalization are as follows. First, expansion of list of imports under open general license. Okay? Government list of imports માં વધારી દીધી આઈટમ. પહેલા 10 આઈટમ હતી તો હવે 20ની પરમિશન આપી કે તમે 20 આઈટમ આવી આવી અલગ અલગ ઇમ્પોર્ટ કરી શકો છો. Next, to confine the quantitative restrictions to narrow range of imports. Quantitative restrictions ગવર્મેન્ટે કીધું એમ કે ભાઈ ભલે 20 આઈટમ અમે તમને એલાવ કરી હોય પણ બધામાં અમુક રિસ્ટ્રિક્શન છે કે 20 ક્વોન્ટિટી, 30 ક્વોન્ટિટી, 40 ક્વોન્ટિટી એવી રીતે. નેક્સ્ટ, ટુ લિબરલાઇઝ ઓન અ પ્રાયોરિટી બેસિસ ઇમ્પોર્ટ ઓફ કેપિટલ ગુડ્સ એન્ડ રો મટીરિયલ્સ. લિબરલાઇઝ કરવાનું છે. શું લિબરલાઇઝ કરવાનું છે? કેપિટલ ગુડ અને રો મટીરિયલ. બરાબર, કેપિટલ ગુડ્સ એટલે બધા બહુ મોટા મોટા મશીનરી છે, બેઝિક મશીનરીઝ હોય એને કેપિટલ ગુડ્સ કહેવાય. અને રો મટીરિયલ એના ઉપર થોડુંક ગવર્મેન્ટે લિબરલાઇઝ કરીને છૂટછાટ આપી. નેક્સ્ટ, લિબરલ ઇમ્પોર્ટ ઓફ ટેકનોલોજી વિથ અ વ્યૂ ટુ માર્કેટિંગ અવર એક્સપોર્ટ પ્રોડક્શન. રાઈટ, હવે ઘણી આપણે એક્સપોર્ટ પણ કરીએ, ઇમ્પોર્ટ કરીએ એવી રીતે એક્સપોર્ટ પણ કરીએ છીએ. એક્સપોર્ટ એટલે શું? હમણાં નેક્સ્ટ ટોપિક જ છે કે આપણે જે દેશની બહાર મોકલીએ છીએ વસ્તુ વેચવા માટે એને એક્સપોર્ટ કહેવાય. તો એક્સપોર્ટ આપણે વધારે કરવું હોય તો એના બદલામાં આપણે શું કરવું પડે? નવી ટેકનોલોજી આપણે બહારથી વસાવવી પડે. સપોઝ તમારે વેફર એક્સપોર્ટ કરવી છે તો વેફરની નવી મશીનરી ઇન્ડિયામાં ન બનતી હોય તો બહારના કન્ટ્રીમાંથી તમારે મગાવવી પડે અને પછી એમાંથી પ્રોડક્શન કરી અને ગુડ્સ એક્સપોર્ટ કરવા પડે. તો એમાં પણ ગવર્મેન્ટે લિબરલાઇઝ આપ્યું. સ્ટુડન્ટ્સ, નાઉ નેક્સ્ટ વિલ બી એક્સપોર્ટ પોલિસી પ્રી રિફોર્મ પીરિયડ. મેં તમને કીધું એમ, એક્સપોર્ટ મીન્સ ઇમ્પોર્ટ એટલે જે આપણે બીજા દેશમાંથી ઇન્ડિયામાં મગાવીએ છીએ. રાઈટ, એક્સપોર્ટ એટલે જે ઇન્ડિયાનું પ્રોડક્શન આપણે બહારના દેશમાં મોકલીએ છીએ એને એક્સપોર્ટ પોલિસી કહેવાય. હવે એક્સપોર્ટ પોલિસીમાં પ્રી રિફોર્મ પીરિયડ કેવા હતા? પહેલાં આપણે ઇમ્પોર્ટ પોલિસીના પ્રી રિફોર્મ પીરિયડ ભણ્યા, હવે આપણે એક્સપોર્ટ પોલિસીના પ્રી રિફોર્મ પીરિયડ જોશું. એક્સપોર્ટ પ્રમોશન ઇઝ ઓફ વાઇટલ ઇમ્પોર્ટન્સ ઇન એની સ્કીમ ટુ અચીવ ઓબ્જેક્ટિવ ઓફ રેપિડ એન્ડ સેલ્ફ રિલાયન્ટ ગ્રોથ. Besides, expansion of export industries promotes growth of other industries and thereby generates more employment and income. Export promotion બહુ જ important છે self-reliant બનવા માટે. Right? Rapid અને self-reliant બનવા માટે કે તમે exportને promote કરો, વધારે ને વધારે export કરો. The measures taken by government for export promotion may be broadly classified under 3 heads. બરાબર, એક્સપોર્ટ પ્રમોશન એટલે ગવર્મેન્ટ એક્સપોર્ટને બૂસ્ટઅપ કરે છે કે ના તમે વધારે ને વધારે એક્સપોર્ટ કરો. ફોર વોટ રીઝન? ફોર ઓનલી ધેટ રીઝન કે એ લોકો વધારે પ્રોફિટ અર્ન કરી શકે. ફર્સ્ટ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલ મેઝર્સ
Second is monetary and fiscal measures. And third will be other measures. Institutional measures में क्या क्या measures आए? जैसे कि कोई भी जो institution particularly export साथे connected छे, right? Particularly connected with export. So they have to take some measures to increase their export. Next will be monetary and fiscal measures. The monetary policy and the fiscal policy में थोड़ा changes करवाना होए. And last will be some other measures. Okay. Now third topic is import-export policy post-reform period. So હવે આખી import-export policy માં reforms કર્યા. જે અત્યાર સુધી આપણે ભણ્યા એ શું હતું? Import and export pre-reform period. Means before the changes in the policy, what was the scenario that we have studied. Now we are going to study import-export policy post-reform period. After the changes in import-export policy, what was the scenario? The process of import liberalization and specific measures for export promotion initiated in the 80s were further carried forward with great vigor in 90s and more particularly after the initiation of economic reform since mid-July 1991. Okay students, due to certain emergency, we will continue import-export policy post-reform period in the very next lecture. So I am winding up this lecture, and in continuation there will be a next lecture.